કરજણ સિનોર વિધાનસભા બેઠક ઉપર અક્ષય પટેલે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી. મને ભરોસો છે કે કરજણની જનતા બીજેપીને જવલંત વિજય બનાવશે. અક્ષય પટેલના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કરજણ સિનોર પર વિધાનસભા બેઠક પર અક્ષય પટેલને રિપીટ કરતા મંગળવારના રોજ તેમણે કરજણ પટેલવાડીથી રેલી કાઢી કરજણ સેવાસદન કલેક્ટર કચેરી પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કરજણના કાર્યાલય ખાતેથી સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં બીજેપીના આગેવાનો, કાર્યકરો, જિલ્લા તાલુકાના આગેવાનો, વિવિધ ગામના સરપંચો અને સમર્થકો સાથે અક્ષય પટેલે વાસ્તે ગાજતે ભવ્ય રેલી કાઢી હતી, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની હતી. દિવસે જનતાનું અભિવાદન ઝીલતા રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં પ્રાંત અધિકારી સામે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ અવસરે અક્ષય પટેલે પોતાનો વિજયનો હુંકાર કહેતા કહ્યું હતું કે મને ભરોસો છે કે કરજણની જનતા આ વખતે પણ મને જ જીતાડશે. ગુજરાત દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, કરજણ. કેસો આજે આપે ઉમેદવારી પત્ર ભર્યું છે અને પ્રજાનો કેવો તમને એ છે? તમે જોઈ રહ્યા છે, અત્યારે ફોર્મ ભરવા માટે હું નીકળ્યો છે અને લોકોનું સમર્થન, અમારા મતદારોનું સમર્થન, અમારા પાર્ટીના હોદ્દેદારો અને પાર્ટીના તમામ વરિષ્ઠ આગેવાનો સાથે હું અત્યારે ફોર્મ ભર્યું છે અને આ ચૂંટણી હું જંગી વોટોથી ચૂંટણી જીતીશ. તમારા સાથી મિત્ર સતીશભાઈ નિશાળિયા અપક્ષમાંથી ફોર્મ ભરે છે, પ્રજા કોઈ પણ આવે પણ ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને તમામ લોકોનું સમર્થન ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આ ચૂંટણી અમે જીતીશું.